ચુલકા તાલુકાના ગામડાઓ પાણી માટેની લડત ચલાવીને આવ્યા હતા ત્યારે સરકારે પાણી આપવાની છૂટ આપતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ભાયાવદર ખારસિયા રબારીગા કોલકી એમ પાંચ ગામો ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાના મુદ્દે ખેડૂતોના ઉગ્રણી મેયરભાઈ ચંદ્રવાડિયા ગજેન્દ્રભાઈ કોઠિયાની આગેવાનીમાં ઉપલેટા મામલતદાર ઓફિસે પાંચ નવેમ્બર ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મામલતદાર શ્રી લાગતા વળતા અધિકારીઓએ એક મીટિંગ બોલાવી ઓગ્યો ખાતરી આપી હતી કે જેના સંદર્ભે આજરોજ ઉપલેટા તાલુકાના પાનેલી ગામને ફુલઝર ડેમમાંથી આગેવાનોના હસ્તે અધિકારીઓ પોલીસની હાજરીમાં ડેમના દરવાજા ખોલી કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા પોતાના મતવિસ્તારના હોવા છતાં પોતાનો અંગત સ્વાર્થ ન હોવાને લીધે નિષ્ક્રિય રહ્યા હતા અને સામાજિક કાર્યકર્તાઓ ખેડૂતો કામ કરી બતાવ્યું છે અને ખેડૂતોને પાણી મળતા ખેડૂતોમાં ખુશીની એક લહેર જોવા મળી રહી છે. હું મેહુલ કરશનભાઈ ચંદ્રવાડિયા. ગત 1.5 થી 2 મહિનાથી આસપાસ જે પાનેલીના ફુલઝર ડેમના ખેડૂતો એની અંદરમાં આવતા પાંચ ગામના ખેડૂતોનો પ્રશ્ન સુખદ રીતે અંત આજે રોજ આવ્યો છે, જેમાં સરકારમાં યોગ્ય રજૂઆત કરતા સરકારે એમની જે અરજીઓ હતી ગ્રાહ્ય રાખી છે. પહેલાં જે 6 MCFTનું પાણી છોડવાનો સરકારનો નિર્ણય હતો એ સરકારના નિર્ણયમાં લગભગ ઘણા ખેડૂતોને પાણી રહી જતું હતું, પણ પાછી યોગ્ય અને સાચી રજૂઆતો કરતા ગામનો અને ખેડૂતોનો જે પ્રશ્ન હતો કે પાણી પીવા માટે નથી રહેતું તો એ પીવા માટેનું વધારાનું પણ પાણી રાખી દેતા ખેડૂતોને 17 MTFC પાણી MCFT પાણીનો આજે ઓર્ડર આવ્યો અને આજે સવારે 9 થી 10 વાગ્યાની વચ્ચે એ બાયણા ખોલી અને ખેડૂતોને કેનાલમાં પાણી છોડાવી આજે એનો પ્રશ્નનો સુખદ રીતે તમામ અધિકારીઓના રૂબરૂમાં અંત આવ્યો અને તમામ ગામજનો અને પાંચ ગામના ખેડૂતોનો પ્રશ્ન આજે સુખદ રીતે અંત આવ્યો અને ખુશખુશાલી પાંચ ગામના ખેડૂતોને આજે એના ભાગ્યમાં આવી છે, જેથી કરીને આજે અમને પણ આનંદ થયો કે સરકારે સારી એવી એક રજૂઆતો સાંભળી અને ખેડૂતોનો પ્રશ્નને હલ કર્યો.